અમદાવાદના વાસણામાં અકસ્માત મામલે મોટો ખુલાસો થયો કાર ચલાવનાર પોલીસ કર્મી હોવાનો ખુલાસો કાર ચલાવનાર વિજય સોલા પોલીસ મથકનો કર્મી છે પોલીસે વિજયની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો પોલીસ કર્મીએ દારૂ પીધો હતો કે નહીં તેનું પરીક્ષણ કરવામાં આવશે પોલીસ કર્મી વિજયનું આજે મેડિકલ પરીક્ષણ કરાશે ના ન્યૂ વાંસરા વિસ્તારની અંદર ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જ્યો છે એક પોલીસ કર્મીએ જે ગાડી છે પૂરપાટ ઝડપે આવી રહી હતી અને તેમણે જે બાઇક ચાલક છે કે જે પરિવાર સાથે જઈ રહ્યા હતા તેમને જે અકસ્માત જે છે તે સર્જ્યો અને તેમાં જે બાઇક ચાલક છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જે રીતે આજે જે વ્યક્તિ હતો જે પોલીસ કર્મી હતા તે પણ નશાની હાલતમાં હોય તે પ્રકારની સ્થિતિ પણ સામે આવી હતી અને તેને લઈને પણ હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ઈજાગ્રસ્ત છે તે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોઈ શકાય છે કે કઈ રીતે ગંભીર રીતે તેમને ઈજાઓ પહોંચી છે પોલીસ લખેલી કાર સાથે આજે ચાલક છે તેને જે પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ જામીન ઉપર તેમને છોડવામાં તો આવ્યા છે જો કે કાર્યવાહી કેવા પ્રકારની થશે તેને લઈને સવાલ થઈ રહ્યો છે રોનક શાહ છે જે ઈજાગ્રસ્ત છે તેમની સાથે વાતચીત કરીશું રોનક ભાઈ કઈ રીતે આખી ઘટના સર્જાઈ હતી એકચ્યુઅલીમાં કાલ રાતના અમે રાજ્ય થિયેટર બાજુ પિક્ચર જોવા જતા હતા પરિવાર સાથે તો જે બી શાહ કોલેજની ગલીમાં હું વળ્યો ત્યાંથી સહેજ આગળ ગયો ત્યાં સામેથી પૂરપાટ ઝડપે આ કાર આવી અને અમને અડફેટમાં લઈ લીધા અને જેવા અડફેટમાં લીધા એટલે મારી આંખ ત્યાં ત્યાં બંધ થઈ ગઈ સીધી મારી આંખ ખુલી એસવીપીમાં ત્યાંથી મને કોણે એકસો આઠ બોલાવી કોણે શું કર્યું કેવી રીતના મને લઈ ગયા મને કંઈ જ ખબર નથી મારા વાઈફને પણ ફ્રેક્ચર થયું છે મોટા દીકરાને પણ ફ્રેક્ચર થયું છે અને નાના દીકરાનું તો અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે બે વરસનો જ છે એનું ઓપરેશન અત્યારે એસવી ચાલી રહ્યું છે એટલે બસ હવે આ વસ્તુ થવી ના જોઈએ હવે કોણ કોઈ પણ હોય પોલીસ કર્મી હોય કે સાદો આ ઇન્સાન હોય પણ એને એક પોતાનો કંટ્રોલ હોવો જ જોઈએ ગાડીમાં કે જે ગાડી ચલાવે છે તો એને એનો કંટ્રોલ હોવો જ જોઈએ અને એમાં પણ બીજી મને કંઈ ખબર છે નહીં પણ સ્થાનિક લોકોએ એવું બધું પકડ્યા અને બોલ્યા અને પછી ત્યાંથી એ લોકોએ જ મારી હેલ્પ કરી કે ત્યાંથી એકસો આઠ બોલાય મને બેભાન હાલતમાં બી એકસો આઠવાળા પણ લઈ ગયા એમનો પણ આભાર ત્યાં જઈને ડૉક્ટરે ટ્રીટમેન્ટ આપી એના લગભગ અડધો પોણો કલાક કલાક પછી મને ભાન પણ આવ્યું અને પછી ખબર પડી કે હું અહીંયા હોસ્પિટલમાં આવી ગયો છું આપણી સાથે જે જગ્રસ્ત તેમના ભાઈ પણ છે જે રીતે અકસ્માત સર્જાયો છે કઈ રીતના અત્યારે હાલ ઘટના છે અને શું આપની માંગ રહેશે એક ગંભીર માર્ગ અકસ્માત થયો જેમાં મારા ભાઈને ગંભીર ઈજાઓ થઈ છે બે મારા ભત્રીજાઓ છે એમને પણ બહુ ગંભીર મલ્ટિપલ ફ્રેક્ચર્સ અને ઘણી ગંભીર ઈજાઓ થઈ છે ભાભીને પણ ઘણી ઈજાઓ થઈ છે અને જે પણ હોય મારે ન્યાયની માગણી છે સરકાર જોડે સો ટકા ન્યાય નિયમન માગણી છે અને જેને પણ આ થઈ જે આ જેનાથી આ થયું એને ખરેખર સજા મળવી જ જોઈએ

ની માંગણી કરી રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ